વિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ રહી છે ત્યારે લોકોના માનસ પર તેની અસર થઈ રહી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજની અસર લોકોમાં જોવા મળતી હોય છે। ખોટા મેસેજ અને વિડિયો ના કારણે લોકોમાં ભય સર્જાતો હોય છે। આવો ભય લોકોના માનસ પર અસર કરતો હોય છે। અબ તક મીડિયા દ્વારા મનોવિજ્ઞાન ભવનના વડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આવા ખોટા વિડિયો અને મેસેજ લોકોને ક્યાંક ને ક્યાંક ભરમાવતા હોય છે અને તે માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે। સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મનોવિજ્ઞાન ભવનના વડા ડોક્ટર યોગેશ આપણી સાથે જોડાઈ ગયા છે। સર, વાવાઝોડાની સ્થિતિ ગુજરાતમાં વર્તાઈ રહી છે ત્યારે લોકોના માનસ પર એની કેવી અસર પડી રહી છે? ખાસ કરીને લોકમાનસ પર, એટલે કે જે સોશિયલ મીડિયાનો જે ભૂત છે એ ભૂતની અંદર આપણને ખાસ જોવા મળ્યું છે। ઘણીવાર તો એવું બને કે વાતાવરણ એવું જોવા ન મળતું હોય પણ ફેસબુકની અંદર, વોટ્સઅપની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર આપણને અતિશય ભયાનક વાતાવરણ સર્જાશે એ પ્રકારના મેસેજ એ પ્રાપ્ત થતા હોય છે। તો પહેલાં તો આપના માધ્યમથી ગુજરાતની જનતાને એક મનોવૈજ્ઞાનિક તરીકે, એક અધ્યાપક તરીકે વિનંતી કરું છું કે ખોટા પ્રકારના જે મેસેજીસ જે આપણે એકબીજાને ફોરવર્ડ કરીએ છીએ, જૂના જે કેટલાક વિડીયો આપણે ગયા વર્ષના કે એની પહેલાંના કોઈ વાવાઝોડાના જે વિડીયો જે ફરતા કરીએ છીએ એને કારણે લોકોની અંદર એક ભયનો માહોલ જે છે સર્જાતો હોય છે। અને જ્યારે જ્યારે અસલામતી અને ભયનો માહોલ સર્જાય ત્યારે એક પ્રકારનું માસ હિસ્ટરિયા એ લોકોની અંદર આવતો હોય છે અને આ માસ હિસ્ટરિયા એ લોકોને ભયભીત કરતો હોય છે, ખોટા ખોટા પ્રકારના કાર્યો કરાવતો હોય છે। તો આ પ્રકારનો માસ હિસ્ટરિયા ગુજરાતમાં ન સર્જાય માટે તમારા માધ્યમથી ફરીવાર લોકોને વિનંતી કરું છું કે ખોટા પ્રકારના મેસેજ, ખોટા પ્રકારના ડરવાળા કે ભયાનક મેસેજ જે છે કે સ્ટેટસ જે છે આ પ્રકારના એ અપલોડ ન કરે, જેના કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ સરળ રહેશે। લોકો ભયભીત નહીં હોય, લોકો એ વધારે ડરેલા નહીં હોય તો એને કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા નહીં આવે। ડર જે છે માનસિક સમસ્યાનું મુખ્ય કારણ છે, એટલે ડરની બહાર રહી અને લોકો માનસિક રીતે સ્વસ્થ રહે એવી એક ખાસ વિનંતી છે। લોકોમાં ભયને લીધે ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા હોય છે, તો સર એમના વિશે તમારે શું કહેવું? ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે સાઉથનો જે વિસ્તાર છે, સાઉથના વિસ્તારની અંદર એ માસ હિસ્ટેરિયા અને ભયનું પ્રમાણ અને અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે। એનું કારણ શું? તો એનું કારણ એ છે કે જે લોકો વધારે ડરેલા હોય, વધારે એ પોતાની જાતને એકલી સમજતા હોય અથવા તો જે ખૂબ ડરપોક પ્રકારના વ્યક્તિત્વ હોય એ લોકો વધારે સૂચનશીલ હોય છે, એટલે કે ચોક્કસ પ્રકારના કોઈને કોઈ પ્રકારની બાબતમાં એ આવી જતા હોય છે। ભયને કારણે અંધશ્રદ્ધા એ ફેલાતી હોય છે। તો આ વાવાઝોડાના કારણે કેટલાક લોકો એ વાવાઝોડું પોતાના પર ન આવે, પોતાના નુકસાન ન કરે એના માટે કેટલાક અંધશ્રદ્ધાના રસ્તે ન વળે એ માટે પણ એક અપીલ છે કે અંધશ્રદ્ધા એ વધારવી નહીં અને ખાસ કરીને કુદરત પર શ્રદ્ધા રાખવી એ વસ્તુ અલગ છે, એનાથી એક પ્રકારનું માનસિક શાંતિ મળતી હોય છે, પણ અતિશય જુદા જુદા પ્રકારના યજ્ઞો કરી, જુદા જુદા પ્રકારની એ કાલી વિદ્યા કરી અને આમાંથી બહાર નીકળવાની જે વૃત્તિ લોકોની અંદર જે ડેવલપ થતી હોય છે એને રોકવા માટેનો પણ એક પ્રયાસ એ તમે લોકો જે કરી રહ્યા છો અબ તક મીડિયા, તો તમારો આભાર માનું છું અને લોકોને અપીલ કરું છું કે આ પ્રકારની કોઈ બાબત એ સ્વીકારવી નહીં અથવા તો કરવી નહીં જેના થકી એ અંધશ્રદ્ધા ફેલાય અને આપણને કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।